સુરતમાં ભાજપના શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની શાળા સીલ કરવામાં આવી છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી અરિહંત એકેડેમીનો ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે હતો, જે અંગે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ અનેક વખત લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે લિંબાયત ઝોનના અધિકારીઓએ શાળાના બીજા અને ચોથા માળને સીલ કર્યો હતો. મહત્વનું છે કે શાળાને અગાઉ એસએમસીએ બે વખત નોટીસ આપી ડિમોલેશન કર્યું હતું, સાથે જ ગેરકાયદે બાંધકામ ન કરવાની લેખિત બાહેધરી પણ લેવામાં આવી હતી. જોકે બાહેધરી આપ્યા બાદ પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવતા આખરે કાર્યવાહી કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લિંબાયત ઝોનની અંદર ગોડાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના ત્રીજા અને ચોથા માળનું બાંધકામ રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું, જેનું સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા બે વાર ડિમોલિશન કરવામાં આવેલ, 1,15,000 રૂપિયાની વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટીતંત્રને ખિસ્સામાં રાખતા હોય, સત્તાનો દુરુપયોગ કરીને એમ અનુરાગ કોઠારી 3 અને 4 માળનું બાંધકામ ચાલુ જ રાખેલું, જેની ફરિયાદ મેં કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ ગઈકાલે સાંજે એ શાળાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. પરંતુ આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ શાળા વિદ્યાર્થીઓની સલામત અને સુરક્ષા માટે સીલની કાર્યવાહી નહીં, પરંતુ આવનારા ટૂંકા દિવસો અંદર એની ડિમોલિશનની કાર્યવાહી કરીને સત્તાનો દુરુપયોગ કરનારાઓને શાન ઠેકાણે લાવવાની જરૂર દેખાઈ રહી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ અરિહંત એકેડેમી, જે ભાજપના નગર શિક્ષણ સમિતિની શાળા આવી છે, તેને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે. ગેરકાયદેસર ત્રીજો અને ચોથો માળ આજે નગર શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીએ આ શાળામાં બનાવી દીધો હતો, તેને લઈને મહાનગરપાલિકા દ્વારા આ બંને માળને હાલ સીલ કરીને બંધ કરી દેવામાં આવ્યા છે. આ શાળાનું આજે બંને માળનું કામ જે છે તે આ ચાલી રહ્યું હતું અને પૂર્ણતાના આરે હતું, અને ત્યારે જ સુરત મહાનગરપાલિકાએ આ જે મિલકત છે તેને સીલ કરી દીધી છે અને અહીં નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. લિંબાયત ઝોન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાં નોટિસ લગાડી દઈને કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ સાદારૂ મિલકતમાં બિન અનઅધિકૃત પ્રવેશ કરવો નહીં અને કરવાનો હોય તો તે ગુનો બને છે. આ રીતની નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. અત્યારે પણ મિલકત જોઈ શકાય છે, સંપૂર્ણ પૂર્ણતાને આરે હતી. થોડા સમયમાં આ શાળા શરૂ કરવાની તૈયારીમાં હતી, પરંતુ તે પહેલા જ આ શાળાને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા જે છે તે અનેક વખત આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા કમિશનરથી લઈને હાલના જે ઇન્ચાર્જ કમિશનર જે સુરતના કલેક્ટર છે તેમને કરવામાં આવી હતી, અને આખરે કલેક્ટર દ્વારા આ મિલકતને ગેરકાયદેસર ઠેરવવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓને કહેવામાં આવ્યું અને આખરે લિંબાયત ઝોનના અધિકારીઓ આ બાબતની મિલકતને સીલ કરી છે. મોટી વાત તો એ છે કે જે આ સીલ કરાઈ છે તેમાં જે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી આ તાત્કાલિક ડિમોલેશન કરવાની લેખિત ફરિયાદ જે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા છે તેણે કરી હતી, અને આખરે આ કાર્યવાહી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ કરી છે. પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે આજ જે શાળા છે તેમાં અગાઉ પણ બે વખત ગેરકાયદેસર બાંધકામ થઈ ચૂક્યું છે, અને અગાઉ પણ મહાનગરપાલિકા દ્વારા આજ અનુરાગ કોઠારીને બે વખત નોટિસ પણ આપવામાં આવી હતી અને ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું. તે સાથે સાથે 1.15 લાખ વહીવટી ચાર્જ પણ પાલિકા દ્વારા વસૂલ કરવામાં આવ્યો હતો, અને એ સાથે ગેરકાયદેસર બાંધકામ આગામી દિવસોમાં નહીં કરવાની લેખિત બાંહેધરી પણ લેવામાં આવી હતી. તેમ છતાં ફરી બે માળ તાણી દેવામાં આવ્યા છે અને 6 જેટલા વર્ગખંડો પણ બનાવી દેવામાં આવ્યા છે. ગેરકાયદેસર બાંધકામ કરવાની સાથે વિદ્યાર્થીઓ માટે જોખમ પણ ઉભું કર્યું હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી હતી. એટલે મોડે મોડે ફરી એક વખત મહાનગરપાલિકાની ટીમ અહીં આવી અને આ જે મિલકતો છે તેને હાલ પૂરતી સીલ કરી છે. પરંતુ શું હવે આ તમામ મિલકતો ડિમોલેશન કરશે કે ફરી એક વખત જે છે તે પોતાની સત્તાનો જે રૂઅબ છે અને સત્તાની જે વાત છે તેનો ઉપયોગ કરીને આ બંને માળોને ડિમોલેશન કરવામાંથી બચાવી લેવામાં આવે છે, તે તમામ બાબતે આગામી દિવસોમાં ખબર પડી શકે છે. કેમેરામેન સજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ સુરત.